મહાનગરપાલિકા સંચાલિત ઇલેક્ટ્રિકલ બસના ડ્રાઈવરો ઉતર્યા હડતાલ પર. વિસ્તાર ડેપોની તમામ ઇલેક્ટ્રિકલ બસોના ડ્રાઈવરો હડતાળ પર ઉતર્યા. છેલ્લા બે મહિનાથી પગાર ચૂકવવામાં નથી આવ્યો. પગાર ચૂકવવામાં ના આવે ત્યાર સુધી હડતાળ યથાવત રહેશે. અગાઉ પણ બસ ડ્રાઈવર દ્વારા પગારની માંગને લઈ હડતાળ પર ઉતર્યા હતા. ભિસ્તાન પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી. શહેરના કેટલાક લોકો ઇલેક્ટ્રોનિક્સ બસમાં મુસાફરી કરી નોકરી ધંધે જતા હોય છે. શહેરની જનતાને હડતાળના કારણે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. નામ કેજો ને કઈ રીતે તમારો વિરોધ છે? મારું નામ વાજીદ હુસેન ગુલામ હુસેન મળિયાર, મેં અમદાવાદ થી છે સાહેબ. અમારી એ માંગ છે કે બે મહિના પહેલા બી હડતાલ થઈ હતી, આ જ મુદ્દો હતો અમારો પગારનો. પગાર અમારો 1-10 ની અંદર થઈ જવો જોઈએ. આજે 11 તારીખ, બે મહિના પહેલા બી આ લોકો 15-20 તારીખ કરી નાખી, 22 તારીખ કરી નાખી હતી. પીએફ નો પીએસઆઈ નો અમારો એ જ ઇસ્યુ કે પગાર સ્લીપ આપી અમને બરાબર, એ બી 6 મહિના થી અમારું પીએફ કપાય છે. 1 મહિનાનું પીએફ અત્યારે બતાવે જમા ખાતામાં પીએફ માં છે જેવું. તો અમે લોકો અમે ચાલીએ છે રૂટ નંબર 11 ઉપર. પ્રતિક ડોલી, જનસાક્ષી ન્યૂઝ, સુરત.